गुड आफ्टरनून, नमस्कार विद्यार्थी मित्रों। आपणे आगळना लेक्चरमां प्रश्न 9 સુધી સમજ્યા હતા। ફરીથી હું સમજાવી દઉં કે નીચેના વાક્ય કોણ બોલે છે તે જણાવો। તો પહેલું છે કે કેમ તબિયતો સારી છે ને, આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય સદગૃહસ્થ બોલે છે। બીજા નંબરનું છે કે જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું, આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય લેખક બોલે છે। ત્રીજા નંબરનું છે કે ચા શરદી કરે છે એમ તમને કોણે કહ્યું? તો કે આ વાક્ય સદગૃહસ્થ બોલે છે। ચોથા નંબરનું છે કે હવે રજા લઉં છું, તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય લેખક બોલે છે। પ્રશ્ન 10 કે નીચેના શબ્દોની જોડણી સુધારો। તો કે શરદી, તો આ શબ્દ ખોટો છે, સામે સુધારીને આપણે આ રીતે શરદી લખીશું। સ્તુતિ। તો કે પ્રશ્ન 10, નીચેના શબ્દોની જોડણી સુધારો। તો કે શરદી, તો શરદી આ શબ્દ ખોટો છે, સામે સુધારીને આ રીતે શરદી લખીશું। સ્થિતિ, તો સ્થિતિમાં પણ આ શબ્દ ખોટો છે, સામે સુધારીને આ રીતનું સ્થિતિ લખીશું। કુશળ, તો કુશળ શબ્દ ખોટો છે, સામે સુધારીને આ રીતનું કુશળ લખીશું। નિશ્ચય, તો નિશ્ચય એ શબ્દ ખોટો છે, સામે સુધારીને આ રીતનું નિશ્ચય લખીશું। પ્રશ્ન 11, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। તો કાન, તો કે કર્ણ, દિવસ, તો કે દિન, તંદુરસ્તી, તો કે સ્વાસ્થ્ય, પ્રયત્ન, તો કે કોશિશ, ઘર, તો કે ગૃહ, વાણી, તો કે બોલી। ફરીથી કહું છું, કાન, તો કે કર્ણ, તંદુરસ્તી, તો કે સ્વાસ્થ્ય, ઘર, તો કે ગૃહ, દિવસ, તો કે દિન, પ્રયત્ન, તો કે કોશિશ, વાણી, તો કે બોલી। હવે આપણે પ્રશ્ન 12 જોઈએ કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવો। પહેલું છે ગળે પડવું, તો એનું શું થશે? આર ચડાવવું, માથે નાખવું। પોતાના દોષ માટે બીજાના ગળે પડવું એ ખોટું છે, શું વાક્ય બનશે? આપણે કોઈ પણ રૂઢિપ્રયોગ લખો તો તમારે અર્થ સાથે સાથે વાક્ય પણ લખવાનું રહેશે। ગળે પડવું એટલે કે આર ચડાવવું અથવા માથે નાખવું। પોતાના દોષ માટે બીજાના ગળે પડવું ખોટું છે। બીજા નંબરનું છે પક્ષપાત કરવો, તો કે એક તરફ ઢળવું, તરફદારી કરવી। વાક્ય બનાય કે કોઈની તરફ પક્ષપાત કરવો યોગ્ય નથી। હવે આપણે પ્રશ્ન 13 જોઈએ કે નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવારીના ક્રમમાં ગોઠવો। તો ખબર, દિવસ, અવાજ, સદગૃહસ્થ, તબિયત, શરદી, પુત્ર, મહેરબાન। તો આ શબ્દોને આપણે કક્કાવારી પ્રમાણે ગોઠવીએ તો પહેલાં સ્વરનો ક્રમ આવશે અને પછી વ્યંજનો આવશે। તો આમાં જો સ્વરનો અક્ષર કયો છે? અ, પહેલો અક્ષર અ આવે, તો અવાજ, પછી કક્કા પ્રમાણે જઈએ તો ખબર, તબિયત, દિવસ, પુત્ર, મહેરબાન, શરદી, સદગૃહસ્થ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દોને શબ્દકોષને કક્કાવારી પ્રમાણે ગોઠવીએ તો પહેલાં સ્વરનો ક્રમ આવે અને પછી વ્યંજનો આવે, તો તમારે આ રીતે લખવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 શરદીના પ્રતાપે એ પાઠ આપણે સમજાવી દીધો છે, તમને આનું સ્વાધ્યાય પણ સમજાવી દીધું, પાઠ પણ આપણે સ્વાધ્યાયપોથીનો પણ સમજી ગયા, અને આજે આપણે એનું ફરીથી રિવિઝન કરાવ્યું છે, તો આ તમારે મોઢે કરવાનું રહેશે। બાય।